વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. શું સિઝનના બનાવેલા કેરડા પોચા પડી જાય છે અથવા તો ફૂગ લાગી જાય છે? તો આ વિડીયો તમારા માટે જ છે. આજે હું કેરડાનું અથાણું આખું વર્ષ એકસરખું કઈ રીતે સાચવીને બનાવું તેની રેસીપી શેર કરવા આવી છું. તો મેં 350 ગ્રામ જેટલા કેરડા લીધા છે અને તેને ચોખ્ખા પાણીથી એકદમ સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે કેરડાને ચેક કરી લઈએ. કોઈપણ કેરડા પોચા અથવા તો કાણાવાળા હશે તો આપણું આખું અથાણું બગડી જશે. તો એવા દેખાતા કેરડા હોય તેને અલગ કરી લેવા, પોચા અને કાણાવાળા. તો અહીં કેરડાને આપણે સાફ કરી લીધા. હવે આ કેરડામાં વધુ માત્રામાં કડવાસ હોય છે, તો તે કડવાસને આપણે કઈ રીતે દૂર કરવી? તો તેના માટે આપણે આ વોશ કરેલા કેરડાને એક મોટા વાસણમાં એડ કરી દઈશું. આમાં ખૂબ વધારે પ્રમાણમાં કડવાસ હોય છે અને આ અથાણાને તમારે આખું વર્ષ સાચવી રાખવું હોય તો તેની કડવાસ દૂર કરવી ખૂબ જ જરૂરી છે. તો તેના માટે મોટા વાસણમાં આપણે કેરડાને એડ કરી દઈએ. અને હવે આ કેરડા ડૂબે એટલું પાણી આપણે તેમાં એડ કરવાનું છે. અને આ રીતે પાણીમાં કેરડાને 2 આખા દિવસ અને 2 આખી રાત પલાળીને રાખવાના છે. એટલે ટોટલ 2 દિવસ તેને આ પાણીમાં પલાળીને રાખવાના છે. પણ 1 દિવસમાં 1 વાર કેરડાનું પાણી છે તે ચેન્જ કરી લેવું. એટલે ટોટલ 2 દિવસમાં 2 વાર પાણીને ચેન્જ કરવું, જેથી કરી તે કડવું પાણી જે થઈ ગયું હોય તે અલગ થઈ જાય અને ફ્રેશ પાણી એડ કરી અને ફરી તેમાં કેરડા છે તે પલળે એટલા માટે. તો અહીં હવે આપણે પાણી એડ કરી દીધા બાદ આ વાસણને ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ આપણે તેનું પાણી છે તે ચેક કરી અને ચેન્જ કરી લઈશું. તો જ્યારે મેં કેરડાને પલાળ્યા ત્યારે સવાર હતી, અત્યારે સાંજનો સમય થઈ ગયો છે. ઓલમોસ્ટ 7 થી 8 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઉપર છે તે પાણીમાં આ રીતે બબલ્સ આવી ગયા છે, એટલે કે ફીણ થઈ ગયા છે. તો અત્યારે ખૂબ જ કડવી સ્મેલ આવી રહી છે. તો આ પાણીને આપણે ચેન્જ કરી લેવાનું છે. કેરડાને એકવાર સારી રીતે વોશ કરી લેવાના છે અને ફ્રેશ પાણી બીજું એડ કરી દેવાનું છે. તો અહીં મેં કેરડામાં ફ્રેશ પાણી છે તે એડ કરી લીધું અને ફરી આને ઢાંકી અને આખી રાત માટે પલાળી લઈએ. તો આ પ્રોસેસ 2 દિવસ સુધી કરવાની છે. તો અહીં 2 દિવસ જેવો સમય થઈ ગયો છે. હવે 3જા દિવસે સવારે આપણે જોઈએ તો જોઈ શકો છો કેરડામાં હવે ખૂબ ઓછા પ્રમાણમાં બબલ્સ છે, ફીણ છે, કેમ કે આપણે 2 દિવસ તેને પલાળી પાણી ચેન્જ કરી અને ફ્રેશ એવા કરી લીધા છે. તો હવે આપણે આ પાણીને કાઢી 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી વોશ કરી અને કેરડાને લઈ લઈએ. તો હવે આપણે અથાણું બનાવવાનું છે. તો કેરડાને મેં 2 થી 3 વાર વોશ કરી અને મોટા વાસણમાં લઈ લીધા. હવે આપણે આ કેરડામાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. તો આ અથાણામાં નમક છે તે થોડું ચડિયાતું હોય છે, તો 2 ચમચી જેટલું નમક એડ કરી લઈએ. જે રીતે ગરમર બને છે એ જ રીતે કેરડા બને છે. તો ગરમરનો વિડીયો મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલો છે. જરા પણ કાળી નહીં પડે અને આખું વર્ષ એકસરખા સ્વાદની સાથે સચવાઈ રહે છે એવી ટિપ્સની સાથે મેં એ વિડીયો શેર કર્યો છે. જો તમારે એ વિડીયો જોવો હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું એ વિડીયોની લિંક પ્રોવાઈડ કરી દઈશ. 2 ચમચી જેટલું નમક એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલી હળદર એડ કરી દીધી. હવે આપણે ફટાફટ આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો જ્યાં સુધી કેરડાની ઉપર હળદર અને મીઠાનું કોટિંગ ના આવી જાય ત્યાં સુધી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરી હળદરના અને મીઠુંના છે તે ગાંઠા ના રહે અને એકદમ સારી રીતે બધી વસ્તુ છે તે મિક્સ થઈ જાય. કેરડાનું અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે, તેલ મસાલા વગર બની જાય છે. પણ જો તમે તેને પલાળવાની પ્રોસેસ એકદમ પરફેક્ટ કરશો તો આખું વર્ષ એકદમ સરસ આપણા કેરડા રહેશે. તો અહીં બંને વસ્તુ મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં ખાટું પાણી એડ કરીશું. આ ખાટું પાણી કઈ રીતે બનાવ્યું તેનો વિડીયો ગરમરના વિડીયોની સાથે મેં બનાવેલો છે, તો એ વિડીયોમાં જોઈ લેવું ખાટું પાણી કઈ રીતે બનાવવું. હું તમને અત્યારે ઓવરવ્યૂ આપી દઉં. તો રાજાપુરી અથવા તો કેસર કેરીના ટુકડા કરી તેમાં 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી હળદર રાખી અને આખી રાત માટે તેને રાખી દો તો તેનું જે ખાટું પાણી નીકળે છે તેનો યુઝ કરવાનો છે. પણ મેં ઘણા બધા અથાણા બનાવેલા છે એટલે મારી પાસે વધુ ક્વોન્ટિટીમાં ખાટું પાણી હતું. તો અહીં મેં 1 બોટલ જેટલું ખાટું પાણી એડ કરી લીધું. હવે તેની સાથે સાથે આપણે 1/2 વાટકા જેટલું નોર્મલ વોટર પણ એડ કરવું જરૂરી છે. તો અત્યારે મેં આટલી ક્વોન્ટિટીમાં પાણી લીધું છે. હવે આપણે આને જારમાં ભરીશું. ત્યારબાદ જો પાણી ઓછું લાગે તો આપણે બીજું પાણી એડ કરીશું. તો આ અથાણાને સ્ટોર કરવા માટે આપણે જારમાં ભરી લઈએ. કેરડાના અથાણાની મસ્ત વાત તો એ છે કે આ અથાણું તમે પ્લાસ્ટિકની જારમાં પણ સ્ટોર કરી શકો છો અને એ પણ વિધાઉટ ફ્રીઝ. ફ્રીઝની બહાર તમે આખું વર્ષ સાચવી શકો છો. પણ હા, જે જગ્યા પર વધુ ગરમી લાગતી હોય એ જગ્યા પર કેરડા અને ગરમરને ના રાખવા, ઠંડો ભાગ હોય ત્યાં રાખવા કેરડા અને ગરમરને, તો તે આખું વર્ષ એકદમ સારા સચવાઈ રહે છે. અને આપણે અહીં કાચની જારમાં ભરી રહ્યા છીએ તો પણ કોઈ વાંધો નહીં. કાચની અથવા પ્લાસ્ટિકની કોઈ પણ જાર જે અવેલેબલ હોય તેમાં તમે આ અથાણાને આખું વર્ષ સાચવી શકો છો ભરીને. તો અત્યારે આપણે બધા કેરડા અને પાણીને જારમાં એડ કરી અને ત્યારબાદ ચેક કરી લઈએ.
તો મને અત્યારે પાણીની ક્વોન્ટિટી થોડી ઓછી લાગી રહી છે, તો હું અત્યારે મારી પાસે ખાટું પાણી અવેલેબલ છે તો તે હજુ અડધા વાટકા જેટલું એડ કરી દઉં. પણ જો તમારી પાસે ખાટું પાણી પૂરું થઈ ગયું હોય અથવા તો અવેલેબલ ના હોય તો આ સ્ટેજ પર તમે અડધાથી એક વાટકા જેટલું એટલે કે જરૂરિયાત અનુસાર નોર્મલ વોટર એડ કરી દો તો પણ ચાલે. તો કેળાને તમારે વધુ ખાટા ખાવા હોય તો નોર્મલ વોટર એડ ના કરવું અને એકલું ખાટું પાણી જ એડ કરવું. પણ વધુ પડતા ખાટા કેળા પસંદ નથી એટલા માટે મેં વધારે પડતું ખાટું પાણી અને અડધાથી એક વાટકા જેટલી ક્વોન્ટિટીમાં નોર્મલ વોટર લીધું છે. તો આજની આપણી આ સિઝનલ રેસિપી તો બનીને રેડી થઈ ગઈ. તમે ક્યારે બનાવો છો અને કોઈ પણ અથાણા રિલેટેડ ક્વેરી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને તમને મારી આ કેળાની અથાણાની રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને હા, સાથે સાથે તમારે આવા બીજા અનોખા અને સિઝનલ રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં ઘણા બધા અથાણા અને અનોખા રેસિપીના વિડીયોઝ મેં પોસ્ટ કરેલા છે. આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં હું બીજા અથાણાની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ. તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર આવ્યા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો એકવાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરી જ્યારે પણ હું આવા સિઝનલ અને ખાસ કરીને અનોખા અનોવા રેસિપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન છે તે તમારા ફોનની સ્ક્રીન પર તમને મળી રહે. આવા બીજા સિઝનલ ઉપયોગી અને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.